ભારતનો એક એવો કિલ્લો કે જ્યાંથી દેખાય છે આખું પાકિસ્તાન. ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણા બધા રાજાઓએ રાજ કર્યું છે અને તેમની પ્રજાઓની સુરક્ષા માટે બધા રાજાઓએ તેમની ઈચ્છા અનુસાર કિલ્લાઓનું નિર્માણ કર્યું છે, જે આજે પણ ખાસ છે. તો મિત્રો, આવા રાજાઓના લિસ્ટ તો ખૂબ જ મોટા છે, પણ મિત્રો, અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છીએ જે કિલ્લા વિશે. એ 500 વર્ષ જૂનો છે અને આ કિલ્લા પરથી આખું પાકિસ્તાન જોવા મળે છે. કહેવામાં આવે છે કે ભારતના ભાગલા દરમિયાન આના પર હક જમાવવા માટે પાકિસ્તાને ખૂબ જ કોશિશ કરી હતી, પણ તે નાકામયાબ રહ્યું હતું. જે કિલ્લાની વાત કરી રહ્યા છીએ તો મિત્રો, એ છે મેરાનગઢનો કિલ્લો, જે જોધપુરમાં આવેલો છે. 15મી સદીનો આ વિશાળકાય કિલ્લો પથ્થરો અને પહાડોમાં સ્થિત કરાયેલો છે, જે કુતુબ મિનારથી પણ ઘણો ઊંચો છે. 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે આખું પાકિસ્તાન. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે, જે પાકિસ્તાન દ્વારા સૌથી પહેલા મેરાનગઢ કિલ્લાને પાકિસ્તાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પણ એવું કહેવાય છે કે માતાજીની કૃપાથી કોઈનો વાળ પણ વાંકો નહોતો થયો. જોધપુરમાં રાજ કરતા રાવ જોધાએ 12 મે 1459માં કિલ્લાના પાયાની રચના કરાઈ હતી અને મહારાજ જસવંત સિંઘે આ કિલ્લાને પૂરો કર્યો હતો. આ કિલ્લાની ખાસિયત એ છે કે આ કિલ્લાની દિવાલો 10 કિલોમીટરની અંતરે ફેલાયેલી છે અને ઊંચાઈ 20 થી 120 ફૂટ સુધી અને પહોળાઈ 12 થી 17 ફૂટ સુધીની છે અને આના રસ્તાઓ આરક્ષિત માર્ગવાળા દુર્ગ બનાવેલો છે. આ કિલ્લાના મુખ્ય 4 દરવાજાઓ છે. કિલ્લાની અંદર ઘણો ભવ્ય મહેલ અને દરવાજાઓ અને જાળીદાર બારીઓનું પણ સરસ મજાનું આયોજન કરેલું છે અને કિલ્લાની બાજુમાં આવેલું છે ચામુંડા માતાજીનું મંદિર. ચામુંડા જોધપુરમાં નિવાસ કરતા શાસકોની કુળદેવી છે. મેરાનગઢ કિલ્લાની બાજુમાં આવેલું ચામુંડા માતાનું મંદિર મૂર્તિઓના દર્શન અર્થે આમ જનતા માટે તેના દ્વાર હંમેશા ખુલ્લા રહે છે. ચામુંડા માતાજી માત્ર શાસકોની જ નહીં પણ જોધપુર નિવાસીઓની પણ કુળદેવી છે. આજે પણ લાખો લોકો આ દેવીની પૂજા કરે છે. નવરાત્રિના મહોત્સવ દિવસોમાં અહીંયા વિશેષ પૂજા અને અર્ચના થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ કિલ્લા પર પાકિસ્તાનીઓ દ્વારા આક્રમણ થયું હતું ત્યારે આ ચામુંડા માતાજીના કારણે જ તેઓ નાકામયાબ રહ્યા હતા. તો મિત્રો, ઉમ્મીદ કરીશું કે આ વિડીયો તમને પસંદ આવ્યું હશે અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે.